सुरेंद्रनगरना सायडा तालुकाना मंगळकुई गामे कांग्रेस आगेवानो भाजपमां जोडाया। अंदाजे 150 कार्यकरोए केसरियो धारण कर्यो। राज्यसभाना पूर्व सांसद शंकरभाई वेगड़े कार्यकर्ताओने पहेराव्यो खेस। सांसद पूनम माडमे पाक नुकसान सहाय योजना माटे मुख्यमंत्रीने लख्यो पत्र। कालावड़ तालुकाना गामोने मुख्यमंत्री खेडूत सहाय योजनाना लाभ माटे लख्यो पत्र। हवामान विभागनी आगाहीना पगले अमरेलीमां जाफराबाद बंदरनी 300 बोट परत फरी। दरियामां 25 नोटिकल माइल दूर पवन अने दरियामां भारे करंटथी 3 नंबरनुं सिग्नल आपीने माछीमारोने कराया हता एलर्ट। दाहोदमां गरबाड़ाना नढेवालमां वीजळी पड़ता 12 वर्षना बाळकनुं मौत। झरी बुजुर्ग खाते 5 इजाग्रस्त। ट्रेक्टरमां रहेलू घास चढ़ग्युं ज्यारे नवा फळियामां 2 बळदना पण थया मौत। મહીસાગરમાં વાવાઝોડા સાથે વરસેલા વરસાદમાં અનેક વૃક્ષો ધરાશાયી। વન વિભાગના કર્મીઓએ રસ્તા પરથી વૃક્ષો હટાવ્યા। વૃક્ષો હટાવતા લુણાવાડા સંતરામ માર્ગ પર ફરીથી શરૂ થયો। મહીસાગર જિલ્લામાં વરસાદથી ખેતીને ભારે નુકસાન થયું। લુણાવાડાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ડાંગરના પાકને નુકસાન થતા ખેડૂતોમાં ચિંતા। રાજ્યમાં આગામી 2 દિવસ વરસાદની શક્યતાને લઈને ખેડૂતોને અપાઈ સૂચના। કપાસના પાકને વીણી સલામત સ્થળે રાખવાની સૂચના અપાઈ તો વિવિધ પાકને ઉતારી લેવા અને ઊભા પાકમાં ખાતર આપવાનું ટાળવાની પણ ભલામણ। ભરૂચમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવું વરસાદી ઝાપટું। આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા। વરસાદ વરસતા લોકોએ ગરમીથી હાશકારો અનુભવ્યો। तो सूरतना बारडोली पंथकमां पण बदलायुं वातावरण। लांबा विराम बाद गाजवीज साथे वरसादी झापटा। वरसाद वरसता वातावरणमां ठंडक। अरबी समुद्रमां बनेला लो प्रेशरना कारणे कच्छमां सतत बीजा दिवसे वरसाद। रापर तथा आसपासना कीडियानगर सहितना गामोमां वरसाद वरस्यो। वडोदराना चांदोद पंथकमां एकाएक वातावरणमां आव्यो पलटो। चांदोद नगर अने पंथक में वरसादी झापटा। नवरात्रि पर्व में मेघराजा मेहरबान। तापी जिला वातावरण में पलटो आव्यो। काळा डिबांग वादळों घेराया बाद व्यारा पंथक में वरसाद। वरसाद ने पगले डांगरना तैयार थयेला पाक ने नुकसान। आणंदना तारापुर पंथक में वातावरण में पलटो। भारे पवन साथ तारापुर सहित आसपासना ग्राम्य विस्तार में वरसादी झापटो। ધોળકા તાલુકામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી। ડાંગર કપાસ તલ સહિતના પાકોને ભારે નુકસાન। અનેક ગામોમાં લણણી પહેલા પાક ધોવાયો। ડાંગમાં વાતાવરણમાં પલટો આવ્યો। સાપુતારા સહિત તળેટી વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણ ખુશનુમા બન્યું। ગીર સોમનાથમાં અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશરના કારણે દરિયામાં ભારે કરંટ। ભારે કરંટથી દરિયામાં ઉછળ્યા મોજા। કરંટના કારણે માછીમારો દરિયામાંથી પરત ફર્યા। સબસિડીવાળા ખાતરમાં થતી ગોલમાલને અટકાવવા સરકારનો પ્રયાસ। ખેડૂતો ખાતર કેટલું ખરીદી શકે તે પણ સરકાર નક્કી કરશે। આ નિર્ણયથી ખાનગી કંપનીઓ અધિકારીઓની મિલીભગત રોકવાનો હેતુ। ટ્યુશન ક્લાસીસ સંચાલકોએ ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે કર્યું માઉન્ટ રેલીનું આયોજન। ક્લાસીસ બંધ હોવાથી સંચાલકો ભોગવી રહ્યા છે આર્થિક તંગી। પોલીસે સંચાલકોની કરી અટકાયત। ગીર સોમનાથમાં મોરવાડ ગ્રામ પંચાયતના ઉદઘાટનમાં સાંસદ રાજેશ ચુડાસમા સહિત અનેક ભાજપના અગ્રણીઓ ભૂલ્યા ભાન। કાર્યક્રમમાં માસ્ક વગરના બાળકો પાસે કરાવ્યું તિલક। જામનગરમાં ગેરકાયદે દુકાનોનું ડિમોલિશન। ઇન્દિરા માર્ગ પાસે 16 દુકાનો દૂર કરાવીને તંત્રએ કરી કામગીરી। પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરાયું ડિમોલિશન।